सौना हिलोड़े चढ़े हिलोड़े चढ़े रे हिलोड़े चढ़े भैया सौना हिलोड़े चढ़े स्वामी झरुखे आनंद ढोड़े भैया सौना हिलोड़े चढ़े स्वामी झरुखे आनंद ढोड़े भैया सौना हिलोड़े चढ़े हिलोड़े चढ़े रे हिलोड़े चढ़े भैया सौना हिलोड़े
तर रात दिवस मारा रुदिया भीतर जपिश आठों जा जपिश आठों जाम वालो लागे स्वामी जड़ तरवा पारयु तरवा धरवानु छे मार ठाम वालो लागे धरवानु छे मार ठाम वालो लागे स्वामी नारायण नाम स्वामी नारायण नाम स्वामी नारायण ना सर्व परिशाम छे नर वीर ना सर्व परिशाम छे नर वीर नाम सुंदर सुखड़ानु धाम सुंदर सुखड़ानु धाम वालो लागे स्वामी नारायण निष्कुणानंद नाथ ने भजता निष्कुणानंद नाथ ने भजता बारे तिनो नहीं काम वालो लागे बारे तिनो नहीं काम वालो लागे स्वामी स्वामी नारायण नाम वालो लागे स्वामी नारायण नाम वालो लागे स्वामी नारायण नाम वालो लागे स्वामी शोभा सहेली कुंडला मकर
એ જ પ્રમુખ સ્વામી છે કે જેમણે મને અનેક વખત હાથો હાથ પ્રસાદ આપ્યો છે. તમે જ પ્રમુખ સ્વામી છો? શું આ એ જ સ્વામી બાપા છે કે જે સમયે હું જીવનથી હારી ગયો હતો, થાકીને નાસી પાસ થઈ ગયો હતો અને આત્મહત્યા કરવાનો હતો ત્યારે મને ઉગારેલો? શું આપ જ પ્રમુખ સ્વામી મહારાજ છો? તો નક્કી આ એ સ્વામી બાપા છે કે જેમની પ્રાતઃ પૂજામાં હું કાલી કેલી ભાષામાં સ્વામીની વાતો બોલ્યો હતો ને તેમણે મારા પર સ્નેહની દ્રષ્ટિ કરેલી, બરાબર ને સ્વામી બાપા? હા, તમે ત્રણેય કહો છો એ વાત સાચી જ છે, આ પ્રમુખ સ્વામી મહારાજ જ છે. સ્વામી બાપાએ બહુ ભીડો વેઠ્યો છે, એનો માપ કળા એમ નથી, સખત પરિશ્રમ કર્યું છે અને આપણા માટે જ કર્યું છે, એમને બીજો કોઈ સ્વાર્થ હતો નહીં, અને બધું કરી ગયા છે. જો હજાર સંતો બનાવ્યા છે, મંદિરો હજાર બનાવ્યા છે, તમારા જેવા સમર્પિત હરિભક્તો બનાવ્યા છે, સમર્પિત. અત્યારે બાપાએ જે વાત કરી છે એ તમને બધાને માન્ય છે, એટલે એવી રીતે, એટલે કાંઈ બાકી નથી ટૂંકમાં. એટલે આપણે હવે તો ભજન કરવાનું બાકી છે, એટલે ભજન કરવામાં સંપ સુરત ભાવ એકતા. હવે રાજકોટ રંગવું છે જે વાત કરે છે, મહારાજને જે કક્ષાએ લઈ જવા છે સમ સુરત ભાવ એકતા, યોગી આપણને જે મનમાં છે એ પ્રમાણે હોય તો તો કામ થાય, પણ બહુ મુશ્કેલ છે. સંપ સંપીને રહેવું સીધીમાં તો બહુ કહ્યું છે. સંપ હોય ને એ પાંચ આંગળી હોય, પણ સંપે તો બધું કામ થાય. જો આંગળી ના હોય અને ખાલું ઠૂંઠું હોય શું કામ કરે, અને આંગળી હોય ને પહોંચ્યો ના હોય તો શું કરે, અને બે મળીને બધું કરવું પડે. એટલે મહારાજે દૃષ્ટાંત આપ્યું છે કે પહોંચ્યો ને આંગળીઓ મળીને આપણે, એટલે એવો સંપ રાખો. મહારાજ જે વચન કહે છે એ સાચવું છે, એ પ્રમાણે અંદર હોય પછી બધું કામ કરાય, પછી બધું લેખે લાગે. જો વિશ્વાસ જ ના હોય તો મહારાજ બધું કહે છે પણ કેવી રીતે થશે, કોણ કરશે, આ બધું તો પછી એ કાંઈ વર નહીં. પણ મારા વિશ્વાસ રાખીને અને એ પણ વર્તે, આ દિવ્ય છે. જો આ હજારની પાંચસોની નોટ સોની નોટ હોય ને, બે પૈસાનો કાગળ જ હોય છે, પણ એટલે છાપ પડે બે પૈસાનો કાગળનો ટુકડો પણ સો રૂપિયા થઈ જાય, પાંચસો રૂપિયા થઈ જાય. એ વાત હજે જરાક ને તો શ્રીજી મહારાજના વચન, આ હરિભક્તો કોઈ મનુષ્ય નથી, બધા દિવ્ય છે, એ સાચું નહીં? એક બે પૈસાનો કાગળ સો રૂપિયા પાંચસો રૂપિયા હજાર રૂપિયાની નોટ થઈ જાય તો મહારાજના વચન પ્રમાણે બધા દિવ્ય છે કેમ નહીં? થવું જ જોઈએ. એટલે જો ના થાય તો આપણે કાચા, અને મહારાજમાં શંકા જાય, અને એ બધી વાત થાય. એટલે મહારાજે પણ કહ્યું કે અક્ષર મુક્ત હોય પણ નિયમ લોપે તો એના મુક્તો પણ ના રહે, આવી બધી વાત કરી. એટલે આપણા નિયમ તો જે બે પૈસાનો નિયમ લાગે અમે, અને બહુ સામાન્ય નિયમ લાગે, પણ નિયમ પ્રમાણે જે આપણે રહીએ અને જે આપણે ભાઈ ભાઈની મર્યાદા જે બધી રાખી છે, બધું અલૌકિક બધું ભવ્ય છે આ, મારા એમાં રહીએ તો મહારાજ કે કોઈ વાંધો આવે નહીં. અને મહારાજ ખૂબ આગ્રહ રાખે છે, ખૂબ આગ્રહ રાખે છે નિયમ માટે, નિયમ અને નિશ્ચય. નિશ્ચય તો છે, વિશ્વાસ આવે, પણ નિયમમાં આપણી ઢીલાશ હોય છે,
વાગું પાછું થાય છે, પણ નિયમમાં દ્રઢતા, જો આપણે નિયમ પાલન નથી કરતા, નિયમ પાલનની દ્રઢતા, નિશ્ચયની દ્રઢતા, જે બધી વાત કરી વૈરાગની દ્રઢતા, જે બધી વાત કરીએ એમાં દ્રઢતા શબ્દ ઉમેરાય છે, એટલે એ બધું હોવું જોઈએ. પણ અમે બહુ ભાગ્યશાળી, બહુ ભાગ્યશાળી છીએ. આપણે 99% તો કામ થઈ ગયું છે, 1% બાકી છે. પણ 1% છે ને, 99% બરાબર છે આપણા માટે, મારા જ માટે નહીં. પણ 1% એમાં જે પાલન કરવું, નિયમનું પાલન કરવું ને બધી સેવા ભક્તિ કરવી, એમાં 1%માં બધું બહુ કઠિન છે. પણ 99% કામ થઈ ગયું. મેં કહે આ સંબંધ થયો ને ભગવાન, આ ભગવાન ક્યારેય આવ્યા નથી, ક્યારેય આવ્યા નથી, આ પહેલી જ વાર આપણને મળે છે. આદિ એટલે જ્યારે શરૂઆત થાય એ આદિ કહેવાય, અનાદિ એટલે જેની શરૂઆત જ નથી એ અનાદિ કહેવાય. મહારાજે વાત કરી, પાંચ તત્વ અનાદિ છે, જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ. આપણે કયું તત્વ છીએ? જીવ. તો આપણે ક્યારથી છે? 5-25 વર્ષ નહીં, આ એનિવર્સરી ઉજવે છે ને, જન્મદિવસ ઉજવે છે, એ તો દેહનું છે. આપણે તો અનાદિના છે આ જીભ, અનાદિકાળથી. પણ શું છે, ભટકીએ છીએ. જન્મ મરણ એમાં પાર આવતો નથી. અને આ ભગવાન સંતના મળ્યા તો બીજા કરોડો જન્મ લીધા હોત, પણ ભગવાન સંત મળ્યા એટલે બ્રેક વાગી ગઈ, હેન્ડ બ્રેક, લેગ બ્રેક, વેક્યુમ, બધી બ્રેક વાગી ગઈ. હવે આપણે છેલ્લો જન્મ થઈ ગયો એવી વાત થઈ ગયા. એટલે આ મોટી 99% કામ થયું છે ને, આ થયું છે છેલ્લો જન્મ. મારે કે આપણે ભૂત નથી મૂકતો તો અમે મૂકશું? યુનાઇટેડ વી સ્ટેન્ડ અરે ડિવાઇડેડ વી ફોલ. આખી દુનિયામાં બધે જે પડતી હોય ને એનું કારણ કુસંગ છે, અને ચડવાનું કારણ સંપ છે. બધે પહેલાં દુનિયાનો કાયદો છે ને, અને બધે જે આખું બધું થાય, એટલે આપણા માટે તો યોગી બાપાના શબ્દો છે, શ્રીજી મહારાજના શબ્દો છે, સમસુરત ભાવ શ્રીજી મહારાજના શબ્દો છે. સમસુરત ભાવ દયા મર્યાદા એ ના હોય તો ગમે એવો સિદ્ધ હોય, ગમે આસન ધરાવતો હોય, મોટો હોય, તો મહારાજ કહે કે ન કલ્યાણમાં ફેર છે. આકાશમાં ગતિ કરતો હોય પણ સમસુરત ભાવ ના હોય તો એને પડતી દશા થાય. એટલે આવા વાક્ય મહારાજે કયા છે. એટલે આપણે આના કાંઈ બીજું નવું કરવાનું નથી. મારે ચંદ્ર પ્રમુખ સાહેબ મહારાજ કહે કે ચંદ્ર ઉપર જઈશું, આ બીજા ગ્રહમાં જઈશું તો આ જ કરવાનું છે. એટલે ફિક્સ જ છે બધી આપી, જે આપણી ગુરુ પરંપરા જે બધી વાત છે એમાંથી કાંઈ નવું કરવાનું નથી. અને જે ખરેખર સાચા ભાવથી કરીએ ને, આપણે પોતાને આનંદ થાય, શાંતિ થાય. શ્રીજી મહારાજ સ્વામિનારાયણ ભગવાનની જય.